આ રૂટ વિશે અને સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અત્યારે વાવાઝોડાની શું પરિસ્થિતિ છે તે આપણે મેપ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો આ છે બિપોર જોઈ વાવાઝોડું કે જે અરબ સાગર અહીં સુધી પહોંચ્યું છે હવે જામનગર

કચ્છનું જે માંડવી છે જે જખોબંદર છે ત્યાં આ વાવાઝોડું છે એ લેન્ડફોલ કરવાનું છે એટલે કે ચૌદ અને પંદર જૂને આ બંને જગ્યાએ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને ત્યારબાદ સત્તર જૂની આસપાસ તે સીધું જ ત્યાંથી રાજસ્થાન તરફ જતું રહેશે અન્ય મેપ દ્વારા પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે વાવાઝોડાની શું પરિસ્થિતિ છે તો આપણે જોઈએ તો વાવાઝોડું છે એ સતત ને સતત પોરબંદર તરફ આગળ વધી જ રહ્યું છે ને અત્યારે જો અહીં આપણે જોઈએ તો અરબ સાગર થી આવા જોડું નીકળ્યું છે સીધું જ અને ત્યાંથી સીધું એ આગળ વધી રહ્યું છે હાલની આ પરિસ્થિતિ છે આ ઓરેન્જ એટલે કે ખૂબ જ ભયાનક સ્થિતિ પર આ વાવાઝોડું છે એની ઝડપ છે એ ખૂબ જ વધી ગઈ છે કેમ કે બે દિવસ પહેલા છ કિલોમીટરની ઝડપે વાવાઝોડું જતું હતું કે જે હવે વધીને દસ થી બાર કિલોમીટર એની ઝડપ થઈ ગઈ છે એટલે કે જેમ જેમ એ ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે જેમ જેમ તે જામનગર પોરબંદર દ્વારકા તરફ આગળ આવી રહ્યું છે તેમ તેમ

ચૌદ જૂન છે એ અહીંયા પહોંચશે ત્યારબાદ પંદર જૂન એટલે કે આ વિસ્તાર જખૌ બંદર જખૌ પોર્ટ પર આવા વાવાઝોડું છે એ લેન્ડફોલ થશે કે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે કે કરાચી